हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण पांच विषय छे आपणो अंग्रेजी। आपणे गया लेक्चर में छे जे ग्रामरना टॉपिक शीखेला हता, एक तो हाउ मेनी वडे प्रश्न पूछवानो हतो, एना जवाब केवी रीते लखाय ए आपणे पाछुं रिविजन करेलुं हतुं, अने बीजो एक ज ग्रामरना टॉपिक छे आपणे अगाउ पण आवी गयेलो हतो, एनुं पण रिविजन करेलुं हतुं के वेर वडे प्रश्न पूछ्यो होय तो क्यारे पूछवामां आवे। वेर वडे प्रश्न तो कोई पण वस्तुनुं चोक्कस स्थान जाणवुं होय त्यारे आपणे वेर वडे प्रश्न पूछीए
in my class. There are three windows. Three એટલે કે ત્રણ windows એટલે કે બારીઓ અને two doors એટલે કે બે બારણાઓ છે. ક્યાં? તો કે મારા વર્ગખંડની અંદર. અને ગુજરાતી શું થાય? મારા વર્ગખંડની અંદર ત્રણ બારીઓ અને બે બારણાઓ છે. ત્યારબાદ વાક્ય છે the doors and windows are there. The doors and windows are black. The doors એટલે કે બારણાઓ અને બારીઓ કાળા રંગના છે. આખા વાક્યની ગુજરાતી શું થાય? બારણાઓ અને બારીઓના રંગ કાળા છે. The floor is clean. The floor is clean. Clean એટલે શું થાય? સ્વચ્છ. એટલે ફ્લોર એટલે કે ભોંય જેના ઉપર આપણે ચાલીએ છીએ તે. શું કહે છે? કે ભોંય એકદમ સ્વચ્છ છે. ત્યારબાદ અહીં આપણે નદી છે નવો ફકરો પાડવાનો છે અને લખવાનું છે There are 16 benches in my classroom. There are 16 benches in my classroom. 16 એટલે કે 16 બેન્ચીસ એટલે કે બેન્ચીસ જેના ઉપર આપણે બેસીએ છીએ તે. ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં. નો ફોટો પણ લખવાનો છે મારા વર્ગખંડમાં 16 બેન્ચો છે. હવે મને જગ્યા નથી એટલે ઉપરથી આપણે કન્ટિન્યુ કરવાનું છે. ચલો આપણે નીચે ફકરો પાડેલો વાક્ય લખેલો હતો એ જઈ અમે કન્ટિન્યુ કર્યું છે. ધેર આર 16 બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડની અંદર 16 બેન્ચો છે. ત્યારબાદ જો વાક્ય છે ધેર ઇઝ અ ચેર ફોર ધ ટીચર. ધેર ઇઝ અ ચેર ફોર ધ ટીચર. ચેર એટલે કે ખુરશી. ફોર એટલે કે માટે. ટીચર એટલે કે શિક્ષકો. શિક્ષકો માટે ખુરશી રાખવામાં આવે છે. ત્યારબાદ વાક્ય છે ધેર ઇઝ અ બિગ બ્લેક બોર્ડ. ધેર ઇઝ અ બિગ બ્લેક બોર્ડ. શું કહે છે? તો કે વર્ગખંડની અંદર એક મોટું બ્લેક બોર્ડ છે. ત્યારબાદ છેલ્લું વાક્ય છે ધેર આર પિક્ચર્સ ઓન ધ વોલ. There are pictures on the wall. પિક્ચર એટલે કે ચિત્રો. જે તમે નવા નવા ચિત્ર દોરેલા હોય છે એ અમારી દિવાલમાં લગાવેલા છે. તો આપણે આ જે માય ક્લાસરૂમ નો આખો નિબંધ લખેલો છે કે આપણે પાઠ ભણતો રીતુ ક્લાસરૂમ એટલે રીતુ નામનો છોકરો હતો એનો આપણે વર્ગખંડ વિશે પાઠ છે એ સેમ ચાલતા અમને. એમાં એનો વર્ગખંડ છે એ કેવો છે? તો કે ગ્રેડિંગ બોર્ડ હતું, જોયું હતું આપણે, બ્લેક બોર્ડ જોયું હતું, ચેર હતી, ટેબલ હતી, કપબોર્ડ હતું, એની અંદર વાર્તા લખેલા બધા પુસ્તકો હતા. તો આ બધું આપણે રીતુના ક્લાસરૂમમાં હતું એ જોયેલું હતું. હવે આપણે નિબંધ લઈએ તો એમાં આપણા ક્લાસરૂમમાં શું શું વસ્તુઓ છે આપણા વર્ગખંડની અંદર એ આપણે જોયું હતું અને આ પ્રમાણે આપણે નિબંધ લખેલો છે. તમારે બાકી બુકમાં લખવાનો છે જ્યારે હું તમને ફોટો પાડીને પીડીએફ મોકલું ત્યારે. તો આજનો વખત હું તમને પીડીએફ પણ મોકલીશ એ મુજબ તમારે કરવાનું છે. થેન્ક યુ.